નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. તો ચાલો આજે આપણે આપણું પુનરાવર્તન કરવાનું છે. આ અગાઉના લેક્ચરમાં આપણે શું શીખી ગયા? તો કે આપણે આ અગાઉના લેક્ચરમાં અપને બારે એવું જોયું હતું, આપણે પોતાના વિશે, મારું નામ આ છે, કયા ધોરણમાં ભણું છું, મેરે પિતાજી કા નામ, મેરી માતાજી કા નામ, મેરે ભાઈ કા નામ, મેરી બહેન કા નામ, એવું બધું આપણું પોતાના વિશે કહેતા શીખી ગયા. હવે આપણે શું કરવાનું છે? તો કે આપણે અત્યાર સુધી જે ભણ્યા ને એનું રિવિઝન એટલે કે પુનરાવર્તન કરવાનું છે. આપણે જેટલું ભણી ગયા એમાંથી કેટલું યાદ છે એ આપણે અહીંયા ચકાસવાનું છે. તો આપણે આજે પુનરાવર્તન ભણશું. પેજ નંબર 20 ઉપર જોવાનું છે, એમાં લખ્યું છે પુનરાવર્તન 1. તો આપણે એનો અભ્યાસ કરવાનો છે. આ બધું આપણે શીખી જ ગયા છીએ, પણ આપણે એને યાદ કરવાનું છે કે આપણે કેટલું બધું યાદ રહ્યું છે. ચલો જુઓ, પ્રશ્ન 1 જુઓ, શું લખ્યું છે? નીચે દી ગઈ સંખ્યા કો પઢીએ ઓર શબ્દો મેં લખીએ. શું કહે છે? નીચે જે સંખ્યા આપી છે એને વાંચવાની છે અને એને શબ્દમાં કેટલા લખ્યા છે એ જોવાનું છે. ચલો આપણે એમાં જો બધાએ લખ્યું છે, બધી સંખ્યા લખી છે. જે સંખ્યા લખી છે અંકમાં એ આપણે પછી ગુજરાતીમાં નહીં પણ એનું હિન્દી લખવાના છે. હિન્દી ગિનતી લખવાની છે, સમજાઈ ગયું? ચાલો પહેલા કે પહેલા કેટલા લખ્યા છે આ કેટલા લખ્યા છે બધાએ જોવાનું છે કેટલા લખ્યા છે. જેટલા લખ્યા હોય એ સંખ્યા તમારે હિન્દી સંખ્યા લખવાની છે. કેટલા લખ્યા છે? તો કે એ કેટલા લખ્યા? 5. તો અહીંયા તમારે શું લખવાનું? 5 એમ લખવાનું, સમજાઈ ગયું? પણ હિન્દીમાં હો, હિન્દી ગિનતી આપણે શીખી જ ગયા છીએ. પછી આ કેટલા લખ્યા છે? 6. કેટલા છે? 6. પછી કેટલા છે? 9 છે. કેટલા? 9. પછી 11. પછી આ કેટલા છે? 12. આ 13. પછી આ કેટલા છે? 15 છે. પછી 17. પછી 18 અને 19. તો એ સંખ્યા તમારે અહીંયા સંખ્યા જે લખેલી છે એને શબ્દમાં અહીંયા લખવાના છે, સમજાઈ ગયું? અહીંયા કેવી રીતે લખવાના છે? તો કે શબ્દોમાં. ગિનતી આપણે શીખી ગયા એના આધારે. ચલો પછી જો પ્રશ્ન બીજો શું છે? વર્ણો કો પઢીએ ઓર લખીએ. વર્ણ જે તમને અહીંયા અક્ષર આપ્યા છે એ અક્ષર વાંચવાના છે અને લખવાના છે. ખાસ ધ્યાનથી જોજો, ઝીણવટથી જોશો તો ફરક સમજાશે. જો પેલો શું છે? ક છે. તો બાજુમાં જે ખાલી જગ્યા છે અહીંયા શું લખવાનું? અહીંયા ક લખવાનું. શું લખવાનું? ક. પછી આ ક નથી, આ શું છે? ફ. ફ ફટાકડાનો ફ. ક અને ફમાં થોડોક જ ફેર હોય છે, ધ્યાન આપજો. પછી અહીંયા પણ એવી રીતે જ છે, આ પ છે અને આ ય છે, જો થોડોક જ ફેર છે. પછી આ ખટારો છે, પછી આ ચકલી ચ, પછી જ ઝ ટ. એવી રીતે જે અક્ષર આપ્યા છે એ તમારે લખવાના છે અને જોતું જવાનું છે બંને વચ્ચેનો તફાવત, સમજાઈ ગયું? ચલો એ તમારે જોઈને લખવાના છે, વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાના છે. ચલો એમાં નીચે પ્રશ્ન જુઓ, ત્રીજો અ. ચિત્ર દેખ કર શબ્દ લખીએ. ચિત્ર જોવાનું છે અને નીચે જે બોક્સ આપ્યા છે એ બોક્સમાં તમારે એનું હિન્દી નામ લખવાનું છે, નહીં કે ગુજરાતી. આપણે હિન્દી સબ્જેક્ટ, હિન્દી વિષય ભણીએ છીએ એટલે હિન્દી નામ લખવાનું છે. આપણે શીખી જ ગયા છીએ એ બધાના આપણા હિન્દી નામ શું છે એ આપણે શીખી જ ગયા છીએ. ચલો પહેલું ચિત્ર જુઓ, શેનું ચિત્ર છે? તો કે પોપટ છે, છે લીલા કલરનો. તો પોપટ એટલે શું થાય? શું થાય? તોતા. શું થાય? તોતા. તો અહીંયા જે બોક્સ છે એ બોક્સમાં શું લખવાનું છે? તોતા, સમજાઈ ગયું? શું લખશો? તોતા. એવી જ રીતે અહીંયા શું છે? તો કે સસલું છે. તો સસલું એટલે તો કે ખરગોશ. સસલાને શું કહેવાય? ખરગોશ. તો અહીંયા શું લખશો? ખરગોશ. અહીંયા શું લખશો? ખરગોશ. પછી આ શેનું ચિત્ર છે? કબૂતર છે.
તો અહીંયા શું લખશો? કબૂતર. એવી રીતે નીચે જોવો, શું છે? કાગડો છે. છે કાગડાનું ચિત્ર, તો શું લખશો નીચે? કૌવા. શું લખવાનું છે? કૌવા. પછીનું ચિત્ર જોવો, શું છે? ફ્લાવર છે. શાકભાજીમાં જે ફ્લાવર હોય ને, એ ફ્લાવર છે. તો ફ્લાવરને શું કહેવાય? શાકભાજીના નામ યાદ કરો, જો એ શું કહેવાય? તો કે ફૂલગોબી. કહેવાય ફૂલગોબી. તો આપણે શું લખવાનું છે? ફૂલગોબી. સમજાઈ ગયું? એવી રીતે પછીનું ચિત્ર જોવો, શું છે? કાચબો છે. તો કાચબો એટલે શું થાય? તો કે કછુઆ. કછુઆ એટલે કાચબો થાય. તો એ તમારે નીચે હિન્દીમાં નામ લખી નાખવાના છે. એવી રીતે એના પછી સામેનો પેજ જોવો જોઈએ. 21 નંબર છે. શું છે ચિત્ર? તો કે ખિસકોલી છે. તો ખિસકોલીને શું કહેવાય? કરો જો યાદ, શું કહેવાય? તો કે ગિલહરી. શું કહેવાય? ગિલહરી. તો અહીંયા નીચે બોક્સમાં શું લખવાનું થશે? ગિલહરી. પછી શું છે? કેરી. બધાએ ખાધી જ હશે ને, ભાવતી જ હશે. શેનું ચિત્ર છે? કેરી. ઓળખી જ ગયા હોય. તો કેરી એટલે શું થાય? શું થાય? આમ. શું થાય? આમ. પછીનું ચિત્ર છે પપૈયું છે. શું છે? પપૈયું. તો પપૈયું એટલે શું થાય? તો કે પપીતા. શું થાય? પપીતા. ચાલો એ હિન્દી નામ નીચે લખાઈ જવા જોઈ. પછી જોવો બ શું છે. ઉપરયુક્ત ચિત્રો કો દેખ કર 5 વાક્ય બનાવીએ. શું કહે છે? ઉપર એટલે આપણે જે આ 3 ચિત્રો અને એના પહેલાંના જે આ બધા 6 ચિત્રો, એમાંથી તમારે વાક્યો બનાવવાના છે એ ચિત્રને અનુસંધાનમાં. જેમ કે પહેલું ચિત્ર શેનું હતું? તો કે પોપટનું હતું. તો આપણે પોપટ ઉપર વાક્ય બનાવવું હોય તો શું બનાવી શકીએ? પોપટનું વાક્ય. આપણે એવી રીતે બધાના વાક્ય બનાવવાના છે. સમજાઈ ગયું? તો હવે એવી રીતે આપણે પોપટનું એટલે કે તોતાનું વાક્ય બનાવી. તો અહીંયા શું લખશું? અહીંયા તોતાનું વાક્ય બનાવવું છે. ચાલો તો આપણે શું લખશું? તો કે તોતા એક સુંદર પક્ષી હે. બનાવી શકી? તોતા એક સુંદર પક્ષી હે. બનાવી શકી ને? તો શું થઈ ગયું? એ એક વાક્ય બની ગયું. હવે એ ચિત્રમાંથી તમને જે ચિત્ર ગમતું હોય એવી રીતે એવા 5 ચિત્ર ગમવા જોઈએ અને એ 5 વિશે વાક્ય બનાવવાના છે. હવે બીજું ચિત્ર તમને માની લો કે સસલું ગમ્યું. તો સસલું એટલે કે ખરગોશ. તમને ખરગોશનું ચિત્ર વાક્ય બનાવવું છે. તો ખરગોશનું વાક્ય શું બને? તો કે ખરગોશ કી આંખે લાલ હોતી હે. બનાવી શકી? ખરગોશ શબ્દ પણ આવી ગયો ને. એવી રીતે ખરગોશ કી આંખે લાલ હોતી હે. અક્ષર વ્યવસ્થિત અને સારા કરજો લખો ત્યારે. અને જોજો જોડણીની ભૂલ થાય નહીં, સાચી રીતે લખજો. ખોટે ખોટું જવા દેવાનું નથી. ચલો એવી રીતે તમને પછી કબૂતર ચિત્ર હતું. તો કબૂતરનું વાક્ય શું બનાવી શકી? તો કે કબૂતર સફેદ રંગ કા ભી હોતા હે. બનાવી શકી? કબૂતર સફેદ રંગ કા ભી હોતા હે. બનાવી શકી? પછી છે કૌવા. કૌવાનું ચિત્ર હોય તો હવે કાગડો છે. તો આપણે શું બનાવી શકી? કૌવા બડા હિ ચાલાક પક્ષી હે. ચાલાક છે ને કાગડો. તો આપણે બનાવી શકી કે કૌવા બડા હિ ચાલાક પક્ષી હે. બનાવી શકી ને? ચલો એવી રીતે હવે તમે શેનું બનાવવું હોય, માની લો કે તમને કેરી બહુ ભાવે છે, તો કેરીનું બનાવવું હોય તો શું બનાવી શકે? મુજે આમ બહુત પસંદ હે. બનાવી શકી? મુજે આમ બહુત પસંદ હે. એવી રીતે માની લો કે ખિસકોલી એટલે કે ગિલહરી. તો ગિલહરી એક ચંચલ પ્રાણી હે. બનાવી શકી? ચંચલ એટલે જે ક્યાંય શાંતિ ન રાખે. જે ખિસકોલી જ હોય, વાંથી વાં ઉછળકૂદ ઉછળકૂદ જ કરતી હોય, શાંતિ હોય નહીં. એટલે એવું વાક્ય બનાવી શકી કે ગિલહરી એક ચંચલ પ્રાણી હે. બનાવી શકી? પછી કછુઆ ગમતું હોય તો કછુઆ શું બનાવે? કછુઆ તાલાબ મે રહેતા હે. બનાવી શકી? તો આવી રીતે તમારે 5 વાક્ય, જોકે આ હું તો 5થી વધારે બોલી ગઈ, તમારે એવી રીતે 5 વાક્ય બનાવવાના છે. સમજાઈ ગયું? અને બનાવેલા વાક્ય ક્યાં લખીશો? અહીંયા. સમજાઈ ગયું? ચાલો એના પછી જોવો નીચે. નીચે દિયે ગયે વર્ણો કા ઉપયોગ કર કે શબ્દ બનાવીએ. શું કહે છે? નીચે જે શબ્દ આપ્યા છે એનો ઉપયોગ, અક્ષર જે આપ્યો છે એનો ઉપયોગ કરીને બીજા શબ્દ બનાવવાના છે. માની લો જો તમને એમાં કીધું છે ક આપ્યો છે.
શું આપ્યો છે? ક. તો ક ઉપરથી એને કમલ બનાવ્યું. બનાવ્યું તો હવે આપણે બીજું બનાવવું હોય તો શું બનાવી શકીએ ક ઉપરથી? તો કે ક નેરો બનાવી શકીએ. ક નેરો કરેણ હોય ને ફૂલ, આપણે શીખી જ ગયા. તો કનેર એટલે કે કોરેણ, તો આપણે બનાવી શકીએ ક નેરો. થઈ ગયો શબ્દ. પછી હજી એક એવો શબ્દ યાદ કરો જોઈએ તો કે કરેલા. થાય કરેલા એટલે કારેલું, તો શું? કરેલા થઈ જાય. પછી એવી રીતે હજી કરવું હોય તો કૌવા થાય, બની જાય ને. એવી રીતે ક ઉપરથી વાક્ય બનાવ્યા છે. સમજાઈ ગયું? વાક્ય તમારે લખવાના છે ક ઉપરથી. કિતાબ, કૌવા, કૂતા, એવા ઘણા બધા વાક્ય બને, પણ તમારે અહીંયા કેટલા લખવાના છે? ત્રણ. સમજાઈ ગયું? અહીંયા ત્રણ વાક્ય એ શબ્દ લખી નાખવાના, અહીંયા અહીંયા ને અહીંયા. સમજાઈ ગયું? ચલો એ લખાય છે. પછી નીચે જો મ ઉપરથી બનાવવાના કીધા, તો મ ઉપરથી ત્રણ વાક્ય શબ્દ બનાવવો છે. તો મ ઉપરથી એને મકાન આપ્યું છે તો આપણે શું બનાવી શકીએ? તો કે મછલી બનાવી શકીએ. મસે મછલી. પછી મસે મટકા બનાવી શકીએ ને. મટકા એટલે કે ઓલું માટલું હોય એ મટકા, એમ મસે મટકા. પછી મસે મયુર. મયુર એટલે શું થાય? મોર. શું થાય? મોર. અથવા તો મોર પણ લખી શકો, મયુર પણ લખી શકો. લખી શકી એવી રીતે માતા, મંદિર, એવા ઘણા બધા શબ્દ બનાવી શકી. સમજાઈ ગયું? તો એ ત્રણ શબ્દ વળી ક્યાં લખશો? અહીંયા લખવાના. સમજાઈ ગયું? પછી એવી રીતે અહીંયા પતંગના લખવાના, અને પછી અહીંયા રસીના. ચલો રસે. પછી હવે પસે બનાવવાના. પસે એને શું આપ્યું છે? પસે પતંગ. તો આપણે શું બનાવી શકીએ? પસે પપીતા. આપણે ઉપર જ જોયું, બનાવી શકીએ પસે પપીતા. પછી પસે પથ. પથ એટલે કે રસ્તો. પછી પસે પપીહા બનાવી શકીએ. તો એવી રીતે પ ઉપરથી વાક્ય બનાવ્યા, શબ્દ બનાવ્યા. પિતા એવી રીતે બની શકે ને. પાણી એ પથી ચાલુ થતા શબ્દ છે. એવી રીતે હવે શું છે? ર. હવે રથી વાક્ય બનાવવાના છો તો શું થાય? તો કે શું થાય? રમત થાય, રમત. પછી રબડી બનાવી શકી. રથ, રકમ, રજત, એવા ઘણા બધા. રા, એવા ઘણા બધા આપણે શબ્દ બનાવી શકીએ. તો એવા શબ્દો તમારે અહીંયા લખવાના હતા. સમજાઈ ગયું? વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું છે. ચલો નીચે જુઓ. બ. નીચે દિયે ગયે શબ્દો કો ઉદાહરણો કે અનુસાર લખીએ. એટલે નીચે જે તમને કીધું છે એ પ્રમાણે લખવાનું છે. ઉદાહરણ તરીકે રાજા તો રાની, એવું આપ્યું છે. રાજા તો રાની. તો શિક્ષક તો શું થાય? શિક્ષિકા. શું થાય? શિક્ષિકા. સમજાઈ ગયું? શિક્ષિકા. એવી રીતે બંદર, તો બંદર તો બંદરિયા. શું થાય? બંદરિયા. સમજાઈ ગયું? એવી રીતે મોર, તો મોરની. સમજાઈ ગયું? મોર તો મોરની. પછી માતા તો પિતા. સમજાઈ ગયું? માતા તો પિતા. સ્ત્રીલિંગમાં વર્ણ એને ફેરવું કહેવાય. સમજાઈ ગયું? શબ્દને સ્ત્રીલિંગમાં ફેરવો કહેવાય. છોકરો તો છોકરી કરીને, એવી રીતે માતા તો પિતા, મોર તો મોરની, બંદર તો બંદરિયા, શિક્ષક તો શિક્ષિકા. સમજાઈ ગયું? શું કર્યું? સ્ત્રીલિંગમાં એને બદલાવ્યા. એવી રીતે એના સામે જો લડકા તો લડકે, શેમાં કર્યું? બહુવચન કર્યું કહેવાય. શું કહેવાય? બહુવચનમાં એક છોકરો એમ. તો બહુવચન કરવું હોય તો ઝાઝા છોકરા, તો એક છોકરો હોય તો આપણે છોકરો કહીએ, અને ઝાઝા હોય તો છોકરાઓ. તો અહીંયા હિન્દીમાં એક છોકરો હોય તો લડકા, અને ઝાઝા હોય તો લડકે. બની જાય? આપણે એકવચન બહુવચન તો શીખી જ ગયા અગાઉ પણ. ચલો એવી રીતે જો નીચે આપ્યું છે ઘોડા તો ઘોડે. શું થાય? ઘોડે. પછી એવી રીતે બચ્ચા તો બચ્ચે. શું થાય? બચ્ચે. એવી રીતે તિતલી તો તિતલિયા. શું થાય? તિતલી એટલે કે પતંગિયું. તો તિતલી પતંગિયાઓ એટલે કે તિતલિયા. શું થાય? તિતલિયાઓ. પછી મછલી તો મછલિયા. શું થાય? મછલિયા.
એવી રીતે શું થયું તો કે ઘોડે, ઘોડા તો ઘોડે, બચ્ચા તો બચ્ચે, તિતલી તો તિતલિયા, શું થાય તિતલિયા, પછી મછલી તો મછલિયા. આ બધું આપણું રિવિઝન હતું. શું હતું તો કે પુનરાવર્તન, એટલે કે આપણે જે અગાઉ શીખી ગયા એ જ હતું. સમજાઈ ગયું? ચલો હવે શું કરવાનું છે, તમારે આજનું હોમવર્ક, હોમવર્કમાં શું કરશો તો કે આ જે છે ને આખું પુનરાવર્તન એ તમારે બુકમાં લખવાનું છે. પહેલાં તો આ પાઠ્યપુસ્તકમાં તો પૂરી જ લેવાનું છે વ્યવસ્થિત સારા અક્ષરે, પછી તમારે બુકમાં લખવાનું છે. કાલ રવિવાર છે તો લખાય જ જશે. સમજાઈ ગયું? શું કરવાનું છે, બુકમાં લખવાનું છે. કેવી રીતે? પહેલો પ્રશ્ન છે તો નીચે શું, ઉપર પહેલાં સૂચના વ્યવસ્થિત લખવાની, પછી અંક લખવાના, અને એના સામે જવાબ એટલે કે શબ્દ પણ લખવાના. સમજાઈ ગયું? પછી હવે આ એવી રીતે લખવાનો છે બીજો પ્રશ્ન, આ પહેલો લખવાનો, પછી આ ત્રીજો કેવી રીતે લખવાનો તો કે જે આ ચિત્ર આપ્યા છે ને ચિત્ર તમને ન આવડે તો એમાં ટાઈમ બગાડવો નથી. શું કરવાનું, બોક્સ દોરી નાખવાનું, પછી એમાં લખી નાખવાનું પોપટ, એટલે એ આપણે સમજી જવાનું કે પોપટનું ચિત્ર છે. જો તમને ચિત્ર આવડે તો દોરવાની છૂટ, તો બેસ્ટ, તો સારામાં સારું તમે ચિત્ર દોરો તો. પણ જો ન આવડે તો શું કરવાનું છે, બોક્સ દોરવાનું અને એમાં લખવાનું પોપટનું ચિત્ર, પછી સસલાનું ચિત્ર, પછી કબૂતરનું ચિત્ર, પછી કાગડાનું ચિત્ર, એવી રીતે દોરી નાખવાના અને નીચે એનું હિન્દી નામ લખવાનું. બોક્સ પહેલાં દોરી લેવાનું, એમાં લખી નાખવાનું પોપટ, અને નીચે નાનકડું બોક્સ કરીને એમાં લખી નાખવાનું તોતા. સમજાઈ ગયું? પછી સસલાનું ચિત્ર એવું બોક્સમાં લખ્યું હોય નીચે લખી નાખવાનું ખરગોશ. સમજાઈ ગયું? ખાસ ધ્યાન રાખજો. પછી કે એવું નહીં કરવાનું કે દોરતા નથી આવડતું ચાલો મૂકી દો, લખવાનું છે ફરજિયાત, આપણે નામનું હિન્દી આવડી જવું જોઈ. સમજાઈ ગયું? ચલો એ લખાઈ જાય, પછી એના પછીનું ભાઈ સામે એવી રીતે ખિસકોલીનું ચિત્ર, નીચે ગિલહરી, પછી જે નીચે તમને બ આપ્યો છે એ તમારે લખવાના છે વાક્ય, તમને જે ગમે એ પાંચ વિશે, કેટલા ચિત્ર છે જેટલા ચિત્ર છે એમાંથી તમારે ગમે તે પાંચના લખવાના. આપણે અહીંયા કેટલા બધાના વાક્ય જોયા એમાંથી તમને જે ગમે એના પાંચ વાક્ય લખી નાખવાના છે. ખિસકોલીનું લખો, કેરીનું લખો, પોપટનું લખો, સસલાનું લખો, જેનું લખો, એવા પાંચના લખી નાખવાના છે બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે. પછી એવી રીતે ચોથામાં એવી રીતે છે, ક સે કમલ લખીને સામે લખી નાખવાના ત્રણ શબ્દ. સમજાઈ ગયું? બુકમાં એવી રીતે મ, પ અને ર એવી રીતે લખવાના છે. સમજાઈ ગયું? અને બમાં એમ શિક્ષક તો શિક્ષિકા એવી રીતે લખી નાખવાના છે, ઘોડા તો ઘોડે એવી રીતે કરી નાખવાના છે. એટલે હોમવર્કમાં શું થયું તો કે આ જે પુનરાવર્તન એક છે એ આખું હોમવર્કમાં લખવાનું છે. પાઠ્યપુસ્તકમાં તો પૂરવાનું જ છે, પણ તમારી જે ટુ લાઇન બુક છે હોમવર્કની એમાં પણ લખવાનું છે વ્યવસ્થિત અને સારા અક્ષરે. સમજાઈ ગયું? ચાલો આપણે આના પછીનો લેક્ચરમાં આપણે આના અગાઉનો અભ્યાસ કરીશું. ચાલો ત્યાં સુધી આવજો.